હરજી ભાઠીએ કહ્યું, અરે આ વેરાન કચ્છનો પ્રદેશ છે, મારવાડનો પ્રદેશ છે, અહીંયા દૂર દૂર સુધી મૃગ જળ સિવાય કાંઈ ન દેખાય. હું પાણી લઈ આવ્યો છું પણ મારા પૂરતું છે, હમણાં જ પૂરું થઈ ગયું. હવે મારે પીવા માટે હું સરોવર ગોતું છું. સામે જે સરોવર દેખાય છે એમાં પેલા પાણી હતું, હવે અત્યારે પાણી એમાં પણ નથી. રામદેવજી મહારાજે કીધું કે ભાઈ, ત્યાં સરોવરે જઈને જાતો ખરા, પાણી હશે. અને ખરેખર એ સરોવરની અંદર જઈ અને પોતાનું જે બોઘરું હોય એ બોઘરું આમ કરીને આમ અડાડે, સરોવર પાણીનું ભરાઈ જાય છે અને પાણી લઈ રામદેવજી મહારાજને પીવડાવે છે. રામદેવજી મહારાજ તૃપ્ત થાય છે અને કહ્યું છે, ભાઈ પાણી તો તે પીવડાવ્યું છે, હરિહરનું કાંઈ છે કે નહીં? મામાના ઘેરેથી એક બાજરાનો રોટલો મને બનાવી દીધો છે, એ પણ હું ખાઈ ગયો હતો. તારી જોડી અંદર જોતો ખરા હશે? અને ખરેખર એની અંદરથી બાજરાનો રોટલો નીકળ્યો, રામદેવજી મહારાજને જમાડ્યો. રામદેવજી મહારાજ તૃપ્ત થયા અને કહ્યું, હવે બીજું કાંઈ નહીં, હવે છેલ્લે થોડુંક દૂધ પીવું છે, કારણ કે બાજરાનો રોટલો ખાધો છે અને ઉનાળાનો તડકો છે, પેટની અંદર ગરમી થાય, દૂધ પીએ એટલે ટાઢક થઈ જાય. તો કે દૂધ તો નહીં મેળાવે. કેમ? તો કે જેટલા બકરા છે એ બધા પાઠડિયા બકરા છે. બકરા જેટલા છે એટલા બધા પાઠડિયા બકરા છે. રામદેવજી મહારાજ કે સામે જે પેલી બકરી દેખાય, તો કે હા, જેના બંને સિંગ વાંકા છે, લલાટ ની અંદર સફેદ કલર નું તિલક દેખાય, તો કે હા, એ બકરીને આંચળ દોઈ આવો. હરજી વાઠી કહેવાય કે બકરું દોવા માટે જાય અને દૂધની ધારાઓ થાય ને રામદેવજી મહારાજ ને દૂધ પીવડાવે અને કહેવા લાગ્યા કે હે હરજી વાઠી, તે જમાડ્યો, તે પાણી પીવડાવ્યો, હું તારી ભક્તિ થી પ્રસન્ન છું, તું મને ઓળખે છે? તો કે ના, હું તમને નથી ઓળખતો. તારા પિતા ઉગમસિંહ ભાટી જે મારા પરમ ભક્ત હતા, તમે કોણ છો? હું સ્વયં રામદેવજી મહારાજ. તો કે તમે લાગતા તો નથી રામદેવજી મહારાજ જેવા. હરજી ભાટીને કીધું, આંખનો એક પલકારો કર. હરજી ભાટીએ આંખ બંધ કરી અને આંખ ખોલી જોયું તો રામદેવજી મહારાજ પોતાના નિજ સ્વરૂપની અંદર કેસરિયા જામા, લીલા જામા, ભુજ ભમરીઓ, વાલો હાથમાં અને લીલવે ઘોડે અસવાર થઈને રામદેવજી મહારાજે દર્શન દીધા. હરજી ભાટી રામદેવજી મહારાજના ચરણની અંદર પડી ગયો છે. રામદેવજી મહારાજ ત્યાંથી વિદાય લે. હરજી ભાટી કહેવા લાગ્યું કે બાપજી, હવે ક્યારે ફરી દર્શન દેશો? હરજી, તું જ્યારે મને બોલાવ ને જ્યારે મને યાદ કર ત્યારે રામદેવ હાજર હશે. બોલ, તું કે ત્યારે આવું? ચોમાસામાં આવું? તો કે ના પ્રભુ, ચોમાસામાં આવતા જ નહીં. શિયાળામાં આવું? તો કે શિયાળાની અંદર મારે એક મારે ઓઢવા પૂરતી ગોદડી છે, તમને ક્યાંથી ઓઢવાનું કરવું? ઉનાળાની અંદર? અરે ઉનાળાની અંદર તો વેરાન પ્રદેશ છે, મારા માટે પીવા પાણી પણ નથી હોતું, તો તમને હું પાણી ક્યાં પીવડાવું? તમને બેસાડું ક્યાં? તો હરજી ભાઠી, હું આવું ક્યારે? અને ત્યારે હરજી ભાઠી કહે છે કે ભાદરવા મહિનાની અંદર, હે પીરજી, તમે એકવાર આવી અને મને દર્શન દિયો. અને ભાદરવા મહિનાની અંદર રામદેવજી મહારાજ હરજી ભાઠીની ઝૂંપડીએ પધારે અને અખિલ બ્રહ્માંડનો નાથ સાહેબ રાજી જ્યારે થયો છે ત્યારે ઝૂંપડીએ જઈ અને ઝૂંપડીએ એને અન્ન ખાધું છે ને ત્યારે રાજી થયો છે. વિદુરજીની ઝૂંપડીએ આવ્યો છે, જલારામ બાપાની ઝૂંપડીએ આવ્યો છે, બધે ઝૂંપડીએ જ ગયો છે. અને કહેવાય ભાદરવા મહિનાની અંદર રામદેવજી મહારાજ આવે, પોતાનો લીલવો ઘોડો સહિત આવે. કહી દઉં કે પ્રભુ, તો કે તમે આવો વાંધો નહીં, પણ તમારા ઘોડાને બહાર બાંધી દો.
કેમ? તો કે અમારો ઊભો મોલ છે, ઊભો મોલ તમારો ઘોડો ખાઈ જશે. રામદેવજી મહારાજ હરજી વાટી સાથે ખૂબ સત્સંગ કરે છે. હરજી વાટી ને કે હરજી વાટી, તો કે હા, હવે એકલા જિંદગી તારી કેમ નીકળશે? તું લગ્ન કરી લે. અને ત્યારે હરજી વાટી જવાબ આપે છે, અને રામદેવજી મહારાજ કે શું કહે છે? બાબા રામદેવ પરણાવે, વીરજી પરણાવે, તમે પરણો પાઠી હરજી, પરણો પાઠી હરજી. અને ત્યારે હરજી પાઠી શું જવાબ આપે છે? આરે કડ જુગ માં પીરજી કુવારા ને વાજો, આરે કડ જુગ માં અમને કુવારા ને વાજો. રામદેવ ઘણું સમજાવે છે, પણ અરજી પાઠી એને સામે જવાબ દે છે કે લગ્ન કર્યા પછી લુગાઈ આવે તો પીરજી કપડા રે માંગે, કપડા રે માંગે. કપડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી, કપડા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી. રામદેવજી જવાબ આપે, ત્યારે રામદેવજી જવાબ આપે શું કે? કપડા માંગે તો હરજી કપડા રે આપો, કપડા રે આપો. કપડા માંગે તો હરજી કપડા રે આપો, કપડા રે આપો. તારો કાપડિયો બની આવું પાઠી હરજી, તારો કાપડિયો બની આવું પાઠી હરજી. રૂપિયા માંગે તો હરજી રૂપિયા રે આ.
रामदेवजी महाराज ने कीधु के प्रभु एमणम सही ने એમાં ભક્તિ કરવાની બહુ મજા આવશે અને વાત એ સાચી છે. પસ્તાવો તો અત્યારે બધાને થતો હશે કે પેલા જે આનંદ હતો એ આનંદ હવે નથી. રાત્રે ગમે ત્યારે તમે ઘેરે જાઓ, કોઈ તમને કહેવા વાળું નહીં. અને અત્યારે 9 નો ટાઈમ હોય ને 9:30 થાય તો 3 તો ફોન આવી જાય. ક્યાં પહોંચ્યા? તો કે અહીંયા. રસ્તામાં છો? તો કે હા. ચાલુ વાહને છો? તો કે હા. ટીટીટ વગાડો તો. એ તો સાદી કા લડ્ડુ હે ભાઈ, જો ખાય વો ભી પસ્તાય, જો નો ખાય વો ભી પસ્તાય. પણ લગ્ન જીવન જીવતા નથી આવડતું એટલે બધા હેરાન છે, બીજું કઈ નથી. એકબીજાને સમજણ જરૂરી છે તો લગ્ન જીવન માંથી પાર થવાય. અહીંયા હરજી વાટી ના પાડે પ્રભુ, મને એ લગ્નના બંધનમાં તમે ન મૂકો, એ મારાથી નહીં બને. પ્રભુ જો આપ ચાહતા જ હોય એવું તો મને તમારી ભક્તિ આપો, તમારા ચરણે મારો કાયમ વાસ રહે, મારે ભજન કરવું છે આપો. રામદેવજી મહારાજે કીધું, હે હરજી, એ બધી વાત સાચી છે પણ તને અત્યારે નહીં સમજાય, તને ગઢપણ ની અંદર આ અગવડ પડશે હો, એકાંત આવશે ને ત્યારે. પ્રભુ એ બધી વાત સાચી છે. હરજી પાઠીની ભક્તિથી રામદેવજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા કે ધન્ય છે હરજી તારી ભક્તિ, ધન્ય છે તારી આ ટેક, ધન્ય છે તારી આ નેક. જ્યારે જ્યારે તને વિપદ પડે ત્યારે ત્યારે તું મને યાદ કરજે, હું તારે વારે આવીશ. એમ કરી અને રામદેવજી મહારાજ અદ્રશ્ય થવાની તૈયારી, અને હરજી પાઠીને રામદેવજી મહારાજે સીવેલો લીલા કલરનો ઘોડો, ખંભે અભય અને ભૈરવ ભૈરવી જોડી અને બેરખો હાથમાં આપ્યો છે. અભય જોડી આપી છે અને જેને જેને સાહેબ અભય જોડી ફેરવી છે એના ઇતિહાસના પાને નામ છે હરજી વાઠી. પરબની માલિકો તમે સત દેવીદાસ અમર દેવીદાસ, એક કડી સત દેવીદાસ અમર દેવીદાસ ને યાદ કરીએ. એ સતની જોડી મે તો અમારી કાંધે ધરીરા, મે અલખિયા પીર પરબના, મેરે મુંડિયા પીર પરબના. એ સતની જોડી જોડી સતની રામદેવજી મહારાજે અભય જોડી એક બેરખો અને લીલા કલરનો ઘોડો લઈ અને હરજી પાઠી કહેવાય કે રામદેવજી મહારાજની ભક્તિ કરે છે ને બકરા બકરા બધું હંકેલીને મૂકી દીધું છે.